फटाफट शुरुआत करी महत्वना समाचारों थी। बनासकांठा जिला में कमोसमी वरसाद पड़ो। कांकरेज लाखणी दांता पंथक में मावठू, कांकरेज थरा में वहली सवारे मावठू, मावठू पड़ता खेडूतों में चिंता, रोगचाळो पण वकरवानो डर। उत्तर गुजरात में छवायो वरसादी माहौल, पर शियाळे चोमासा जेवी स्थिति। बनासकांठा साबरकांठा अरवली मेहसाणा जिला में नोंधपात्र वरसाद। हवामान विभागे अगाऊ ज करी हती आगाही, कमोसमी वरसादथी खेडूतों में चिंता। अरवली जिल्लाना वातावरण में पलटू, शामळाजी पंथक में कमोसमी वरसादथी झापटू। शामळाजी कार्तिकी पूनमना मेळाने लईने भक्तोनी हालाकी, मेळा माटे वेपारीओना लगावेला टेन्ट पलळी गया। साबरकांठामां वरसादनी आगाही वच्चे कमोसमी वरसाद, ईडरमां कमोसमी वरसादी झापटू। कमोसमी वरसादने लईने खेडूतोनी चिंता वधी। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો, વહેલી સવારે માવઠું થયું, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં। મહેસાણાના બહુચરાજી તાલુકામાં કમોસમી માવઠું, ગાજવીજ સાથે કમોસમી વરસાદ। બહુચરાજી એપીએમસીમાં અનાજનો જથ્થો પલળી ગયો, એપીએમસીમાં પૂરતી સુવિધા ન હોવાથી અનાજનો જથ્થો પલળી ગયો। પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ પલળ્યો, વેપારીઓ મગફળીનો માલ સુરક્ષિત કરવામાં લાગ્યા। પાટણમાં વાતાવરણમાં સર્જાયો પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો, કમોસમી ઝાપટું પડતા ઠંડીમાં વધારો। શંખેશ્વર, રાધનપુર, વારાહી, સરસ્વતી સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ। ગાંધીનગરના દહેગામમાં માવઠું, વીજળીના કડાકા સાથે દહેગામમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી। અમદાવાદ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, સાણંદમાં કમોસમી વરસાદ પડ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા, ડાંગર કરતા ખેડૂતોમાં નારાજગી। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ, હાથીજણ સર્કલ, વસ્ત્રાલ, એસપી રિંગ રોડ પર વરસાદ, વરસાદી ઝાપટું પડતા ઠંડીમાં વધારો થશે। તો ગીર સોમનાથમાં પણ બદલાયું વાતાવરણ, તાલાલાના ધાવા ગામે ભારે વરસાદ પડ્યો, રસ્તા પર પાણી ભરાયા। ગુજરાતના દરિયાકાંઠેથી વધુ ડ્રગ્સ ઝડપાયું, દ્વારકાના કલ્યાણપુરના નાવત્રા ગામેથી મળ્યું 24 કિલો હેરોઇન, 120 કરોડની કિંમતનું હેરોઇન એટીએસે ઝડપી પાડ્યું। પંજાબના ફરીદકોટની જેલમાં બંધ ભૂષણ ઉર્ફે ભોલો શૂટર ચલાવે છે નેટવર્ક, જીંજુવાડા કેસના આરોપીની બાતમીના આધારે મળ્યું હેરોઇન। કલ્યાણપુરના નાવત્રા બંદરેથી આરોપી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાના ઘરમાંથી ઝડપાયું ડ્રગ્સ। એટીએસ અને એસઓજીની ટીમે 24 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું। મોરબીથી પકડાયેલા આરોપીઓએ પોલીસ પૂછપરછમાં નાવદરા બંદરે ડ્રગ્સ હોવાનું જણાવતા તપાસ હાથ ધરાઈ। મોરબીના જીંજોડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી। ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધી કુલ 5 આરોપી ઝડપાયા। પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા। પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મંગાવાયું હતું। ડ્રગ્સ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીનું નિવેદન, મામલાને ગંભીર ગણાવ્યો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા। ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાત કેમ બની રહ્યો છે રૂટ, મામલાની સચ્ચાઈ સામે આવી જરૂરી। ભરૂચના આમોદના કાંકરિયામાં 37 પરિવારના ધર્માંતરણ પ્રકરણમાં તપાસનો ધમધમાટ, 100 લોકોને લાલચ આપી ધર્માંતરણ કરાવનારા 4 આરોપીઓ રિમાન્ડ પર મોકલાયા। પોલીસે તેમને આમોદ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન આ કેસના વધુ રહસ્યો સામે આવશે। રાજ્યમાં સામે આવેલા ધર્માંતરણના કારસ્તાનના મુદ્દે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આકરા પાણીએ, બળજબરીથી કરાવાતું ધર્માંતરણ નહીં ચલાવી લેવાય, તપાસ બાદ પગલાં લેવાશે તેમ જણાવ્યું।